विद्यार्थी मित्रों, आज धोरण 11 विषय संस्कृत काव्य कीधु वर्षा वर्णनम, वर्षा ऋतु वर्णन। विद्यार्थी मित्रों, काले आपने पहलो और बीजो श्लोक की समझूती आपने मेळवी, आज आपने त्रीजो, चौथो और पांचमो श्लोक छे तेनी आपने समझ मेळवीशु। तो पहला आपने ना शब्दार्थ जोई लईए। भाषांतर
ત્રીજો સ્ટ્રોક છે ત્રીજો ચોથો અને પાંચમો સ્ટ્રોક છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે તો પહેલા આપણે ત્રીજો સ્ટ્રોક જોઈએ તમારો પાઠ્યપુસ્તક છે ખુલ્લું રાખજો નિશા મુકેશુ ખગોદાસ તમસા ભાંતી ન પ્રવા યતા પાપેન પાખંડા નહી વેદા કલે યોગે નિશા મુકેશુ એટલે કે રાત્રિના મુકેશુ એટલે કે પ્રારંભ કાળે વિદ્યાર્થી મિત્રો બીજી લીટીમાં છે આપણે એમાં જોજો કલે યુગો એટલે કે કલી યુગમાં જેમ યતા પાપેન પાખંડા એટલે કે જેમ પાપ પડે પાખંડી લોકો ખગોદા તમસા ભ્રાંતિ ન ગ્રહા ખગોદ એટલે કે અંધારામાં આજ્ઞાઓ ખગોદ એટલે કે આજ્ઞાઓ તમસા એટલે કે રાત્રિના અંધારામાં તમસા એટલે અંધારું તેમ અંધારામાં આજ્ઞાઓ ભ્રાંતિ ન એટલે કે શોભે છે ન ગ્રહા ઈ વેદાહ એટલે કે પ્રભો શોભતા નથી જેમ રાત્રિના પ્રારંભ કાળે કળિયુગમાં જેમ પાપ પડે પાખંડી લોકો તેમ અંધારામાં ખગોદ એટલે કે આજ્ઞાઓ અને તમસા એટલે કે અંધારામાં શોભે છે ગ્રહોની માફક વેદો શોભતા નથી ન ગ્રહા નહીં વેદા ગ્રહોની માફક વેદો શોભતા નથી ફરી એકવાર રાત્રિના પ્રારંભ કાળે એટલે કે રાત્રિની શરૂઆતમાં કળિયુગમાં જેમ પાપ પડે પાખંડી લોકો તેમ અંધારામાં આજ્ઞાઓ શોભે છે ગ્રહોની માફક વેદો શોભતા નથી તેના પછીનો શ્લોક છે બીજો ચોથે નંબર શ્લોક તે આપણે શબ્દ જોયા ક્ષેત્રાણી સસ્ય સમૃદ્ધિ ક્ષેત્રાણી એટલે કે ખેતરો સસ્ય સમૃદ્ધિ એટલે કે ધાન્યરૂપી સંપત્તિ વડે કષકાણમ એટલે કે ખેડૂતોને મુદમ એટલે કે આનંદ દધુ એટલે કે આપવો અથવા તો આપવામાં આવ્યું ઉપતામ એટલે કે સંતાપ અજાણતામ એટલે કે ન જાણનારાઓ દેવાધિતમ એટલે કે ભાગ્યને આદિદેવ એટલે કે નસીબ અથવા તો ભાગ્યને આદિદેવ ચાલો શ્લોક તરફ આપણે ધ્યાન આપીએ ક્ષેત્રાણી સસ્ય સમૃદ્ધિ ખેતરો ધાન્યરૂપી સમૃદ્ધિ વડે કષકાણમ ખેડૂતોને મુદમ દધુ એટલે કે આનંદ આપવા લાગ્યા ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા ધની નામ ઉપતામ અજાણતામ ચ દેવાધીનમ ધની નામ એટલે કે ધનવાની ઉષ્મા અથવા તો ગરમી ધનની ગરમી અથવા સંતાપતિ તથા ન જાણનાર અજાણતા એટલે કે ન જાણનારાઓને દેવાધીન એટલે કે ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા ધનુ એટલે કે આપવા લાગ્યા ફરી એકવાર ખેડૂતો ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા ધનવાનોને ધનની ઉષ્મા અથવા તો સંતાપ તથા ન જાણનારોને ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા તેના પછીનો શ્લોક છે પાંચમો સર્વે એટલે કે બધા જલસ્થળ લોકસમ એટલે કે જળ અને સ્થળમાં રહેનારા નવવારી નીચે વયા એટલે કે નવા જળનું સેવન કરવાથી હરિ નીચે વયા એટલે હરિ એટલે કે ભગવાનની સેવા કરવાથી રુચિ રમ રૂપમ એટલે કે રમણીય રૂપ અભિવ્રત એટલે કે અભિવ્રત એટલે કે આપવા લાગ્યા શ્લોકની સમજૂતી આપણે મેળવીએ ક્ષેત્રાણી સસ્ય સમૃદ્ધિ ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે કષકાણમ એટલે કે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા ધનીનામ
खजाना सामो जो देवा दिनम धनवानी उष्मा तथा न जानना हो भाग्य ने आदि हो ते आपा लग्या। एक बार खेतरो धान्यपी संपत्ति वडे खेडूतों ने आनंद आपवा लग्या। धनवानों ने धननी धनना संतापति तथा न जानना ने भाग्य ने आदि हो ते आपा लग्या। विद्यार्थी मित्रों पाठमो श्लोक सर्वे એટલે કે બધા જળ સ્થળ એટલે કે જળ અને સ્થળ નવવારી નિષેવાય એટલે કે નવા જળનું સેવન કરવાથી હરિ નિષેવયા એટલે કે ભગવાનની સેવા કરવાથી રુચિરમ રૂપમ એટલે રમણીય રૂપ અભિવ્રત એટલે કે ધારણ કરવું તે હવે એનું ભાષણ કર સર્વે એટલે કે બધા જળ સ્થળ લોકસમ એટલે કે જળ અને સ્થળમાં રહેનારાઓ નવવારી નિષેવયા એટલે કે નવા જળનું સેવન કરવાથી હરિ નિષેવયા એટલે કે જેમ ભગવાનની સેવા કરવાથી રુચિ રમ એટલે કે રમણીય રૂપ ધારણ કરે તેમ ધારણ કર્યું હતું। એના પછી પાછું એક વાર બધા જળ અને સ્થળમાં રહેનારાઓ ને નવા જળનું સેવન કરવાથી જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે તેમ રમણીય રૂપ ધારણ કર્યું। એકવાર પાછા ફરી ત્રણનો શ્લોક છે એકવાર ભાષાંતર આપણે કરી જઈએ। રાત્રિના પ્રારંભ કાળે કલિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો તેમ અંધારામાં આજ્ઞાઓ શોભે છે અને ગ્રહોની માફક વેદો શોભતા નથી। ખેતરો ધાન્યરૂપી સંપત્તિ પડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા। ધનવાનોને ધનની સંતાપ તથા ન જાણનારોને ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા। બધા જળ અને સ્થળમાં રહેનારાઓ નવા જળનું સેવન કરવાથી જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે તેમ રમણીય રૂપ ધારણ કર્યું। તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે આપણે આજે